નમસ્કાર, સમાચાર સુપરફાસ્ટમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ. સુપરફાસ્ટ સમાચારોનો સિલસિલો શરૂ કરીએ. આખરે વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની પ્રતિમાનું વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ થયું છે. સમગ્ર દેશને એક સૂત્ર સાથે બાંધવાના સંદેશ સાથે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે બનેલી સ્ટેચ્યુ ઓફ યુનિટીને વડાપ્રધાન મોદીએ દુનિયાને સમર્પિત કરી છે. ગુજરાતના લાખો ગામડામાંથી લોખંડ તેમજ માટી એકત્ર કરીને સરદારની વિરાટ પ્રતિમા બનાવવાનું વડાપ્રધાન મોદીનું સ્વપ્ન અંતે પૂર્ણ થયું છે. આકાશને આમતી પ્રતિમાનું લોકાર્પણ ગુજરાત સહિત દેશ માટે પણ ગૌરવવંતી ક્ષણ બની છે. નર્મદા ડેમમાંથી 3 કિલોમીટર દૂર સાધુ બેટ પર બનેલી જાયન્ટ પ્રતિમા માત્ર 40 મહિનાના ટૂંકા ગાળામાં બનીને તૈયાર થઈ ગઈ. તો આ પ્રસંગે સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે સરદારની પ્રતિમા ભવિષ્યની પ્રેરણાનો ગગનચુંબી આધાર બનશે. લોકાર્પણ બાદ વડાપ્રધાન મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જળાભિષેક કર્યો હતો. 30 નદીઓના પાણી ભરેલા કળશથી સરદારની પ્રતિમા પર વિધિવત મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કર્યો હતો અને પ્રતિમાની આરતી પણ ઉતારી હતી. આ સાથે જ હેલિકોપ્ટર દ્વારા સરદારની પ્રતિમા પર પુષ્પવર્ષા પણ કરવામાં આવી, સાથે જ પ્રતિમા પાસે બલૂન પણ ઉડાડવામાં આવ્યા, જે બાદ અદભુત દ્રશ્યો સર્જાયા હતા. રાષ્ટ્રીય એકતા દિવસે વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર પટેલની પ્રતિમાનું વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કર્યા પહેલા મોદીએ વેલી ઓફ ફ્લાવર્સ અને ટેન્ટ સિટીનું ઉદઘાટન કર્યું હતું. વેલી ઓફ ફ્લાવર્સની જો વાત કરીએ તો આ વેલી ઓફ ફ્લાવર્સ 250 એકરમાં ફેલાયેલું છે અને 100થી વધુ પ્રકારના ફૂલ છોડ વાવેલા છે. વેલી ઓફ ફ્લાવર્સનું લોકાર્પણ પ્રસંગે પીએમ મોદી સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ, રાજ્યપાલ ઓપી કોહલી અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને અન્ય મંત્રીઓ પણ હાજર રહ્યા. જો ટેન્ટ સિટીની વાત કરીએ તો ટેન્ટ સિટીમાં 250 ટેન્ટ બનાવવામાં આવ્યા. અહીં પ્રવાસીઓ આધુનિક સુવિધાનો લાભ લઈ શકશે, સાથોસાથ પ્રવાસીઓ ગુજરાતી અને આદિવાસી જમવા ઉપરાંત લોકનૃત્ય પણ માણી શકશે. સરદાર પટેલના હૃદયમાં એક ગેલેરી બનાવવામાં આવી છે, જ્યાંથી વેલી ઓફ ફ્લાવર્સ, ટેન્ટ સિટી અને આસપાસનો નજારો પણ જોઈ શકાય છે. વડાપ્રધાન મોદીએ મ્યુઝિયમની મુલાકાત લીધી અને આ સમયે પીએમ મોદી સાથે મુખ્યમંત્રી રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, અમિત શાહ, આનંદીબેન પટેલ હાજર રહ્યા. સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકાર્પણ બાદ પ્રેરણા અને પ્રવાસન ધામ બની રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે વ્યક્તિ દીઠ ₹500 ખર્ચ થશે. બસ ટિકિટ જીએસટી સાથે 30 રૂપિયા, એન્ટ્રી ટિકિટ 120 રૂપિયાની રહેશે, જેમાં 12 વર્ષ સુધીની વ્યક્તિની 60 રૂપિયા રહેશે. ઉપરાંત વ્યુઇંગ ગેલેરીનો ચાર્જ 350 રૂપિયા રહેશે. 182 મીટરની સરદાર પટેલની પ્રતિમામાં 135 મીટર સ્ટેચ્યુના છાતીના ભાગે વ્યુઇંગ ગેલેરીમાંથી આસપાસમાં આવેલ સરદાર સરોવર ડેમ અને વિદ્યાચળની મનોહર પર્વતમાળા તેમજ ઝરવાણી ધોધ વગેરે જોવાનો લહાવો લોકોને મળશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડ્રોનના દ્રશ્યો પણ તમે જોઈ શકો છો અને આ નજારો ખૂબ જ અદભુત અને આહલાદક છે. આ તરફ રાજસ્થાન જયપુરના એક કલાકારે સરદારની સૌથી નાની પ્રતિમા બનાવી. પેન્સિલની અણી પર તેમણે સરદારની પ્રતિમા કંડારી છે. આ સૌથી નાની પ્રતિમા 1.4 સેન્ટીમીટરની છે. આ તરફ અમદાવાદના શેખ મોહમ્મદ સલીમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સૌથી નાની પ્રતિમા પેન્સિલ પર તૈયાર કરી છે. 5 દિવસની મહેનત બાદ સરદાર પટેલની પ્રતિમા પેન્સિલ પર આકાર પામી. આમ શેખ મોહમ્મદ સલીમે એકતાનો સંદેશ આપ્યો છે. બુધવારની મોડી સાંજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયો ભવ્ય લેઝર શો. લેઝર શો નિહાળવા મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના નેતાઓ હાજર રહ્યા. વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં રજવાડાઓ માટે મ્યુઝિયમ બનાવવાની જાહેરાત પણ કરી, જેને લઈને શંકરસિંહ વાઘેલાએ પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો. કોંગ્રેસના આગેવાન દિનુષા પટેલે પીએમને અભિનંદન આપ્યા, તો બીજી બાજુ સરકાર પર પ્રહાર કરવાનું પણ ન ચૂક્યા. દિનુષા પટેલનું કહેવું છે કે ભાજપના નેતાઓ ક્યારેય સરદારની એક પણ પ્રતિમાને જોવા નથી ગયા, ના તો ગાંધીનગરમાં બનેલા ગાંધીના મ્યુઝિયમ માટે તેમણે પૈસા આપ્યા. ઉત્તર પ્રદેશના 2000થી વધુ લોકોએ કરમસદ સરદાર પટેલના નિવાસસ્થાનની મુલાકાત લીધી. મુલાકાત બાદ સરદાર પટેલ અમર રહો, સરદાર પટેલ જિંદાબાદના નારા લાગ્યા. ગુરુવારે આ તમામ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે.
અમદાવાદમાં પણ સરદારના જન્મદિન નિમિત્તે એકતા દોડ યોજાઈ. આ એકતા માટેના શપથ લેવડાવી દોડની શરૂઆત કરવામાં આવી. શાહીબાગ પોલીસ સ્ટેડિયમથી રન ફોર યુનિટીની શરૂઆત થઈ, જેમાં જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર સહિત હજારો નાગરિકોએ ભાગ લીધો. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીએ પણ સરદાર પટેલ જયંતિની ઉજવણી કરી. ગુજરાત યુનિવર્સિટીની લાયબ્રેરીથી સરદાર પટેલના ગ્રંથોને બાજોઠ પર રાખી વાજતે ગાજતે એકતા યાત્રા નીકળી, જે યુનિવર્સિટીના વિવિધ પ્રાંગણમાં ફરી હતી. સરદાર પટેલના વર્ષ 1962ના સમયના વિવિધ ગ્રંથો, પુસ્તકો ગુજરાત યુનિવર્સિટી પાસે ઉપલબ્ધ છે, તેમજ એવી દુર્લભ તસવીરો કે જે પણ સરદાર પટેલના જીવન સાથે સંકળાયેલી છે તેનું પ્રદર્શન પણ લાયબ્રેરીમાં યોજાયું હતું. સુરતમાં પણ એકતા દોડ રન ફોર યુનિટી યોજાઈ. રન ફોર યુનિટીને જિલ્લા કલેક્ટર ડોક્ટર ધવલ પટેલે ફ્લેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહિત સ્વૈચ્છિક સંસ્થાઓ, પોલીસના જવાનોએ સહભાગી થઈને એકતાનો સંદેશ આપ્યો હતો. રાજકોટમાં એસપીજી દ્વારા કર્મવીર રેલીનું આયોજન થયું. કર્મવીર રેલીમાં એસપીજી નેતા લાલજી પટેલ પણ જોડાયા. મોહમાળી ચોક ખાતે સરદારની પ્રતિમાને ફૂલહાર પહેરાવીને રેલીની શરૂઆત કરવામાં આવી. જામનગરમાં પોલીસ હેડક્વાર્ટરથી રન ફોર યુનિટીનું આયોજન થયું. ડીડીઓ દ્વારા ફ્લેગ બતાવીને રન ફોર યુનિટીની શરૂઆત કરવામાં આવી. રન ફોર યુનિટીમાં કલેક્ટર, કમિશનર સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. મોરબી નગરપાલિકા કચેરી ખાતે રન ફોર યુનિટીનું કલેક્ટર આર જે માકડિયાએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું. આ પહેલા ઉપસ્થિત શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને વિવિધ સંસ્થા તથા શહેરના નાગરિકો, મહાનુભાવો, અધિકારીઓ દ્વારા એકતા શપથ લેવડાવવામાં આવ્યા હતા. દાહોદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એકતા દોડ રન ફોર યુનિટીનું આયોજન થયું, જેમાં ત્રિવેણી સંકુલ ખાતેથી જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓએ લીલી ઝંડી આપીને દોડનો પ્રારંભ કરાવ્યો. દાહોદના કલેક્ટર સહિતના અધિકારીઓ તેમજ વિવિધ વિભાગના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ તેમજ શહેરીજનો દોડમાં જોડાયા હતા. ત્રિવેણી સંકુલથી ગોવિંદનગર, પડાવ નગરપાલિકા સહિતના વિસ્તારોમાં થઈ પરત ત્રિવેણી સંકુલ ખાતે 5 કિલોમીટરની દોડ પૂર્ણ કરવામાં આવી. ખેડા જિલ્લા કલેક્ટર વહીવટીતંત્ર દ્વારા સરદારના 143મી જન્મદિન નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન થયું હતું. સરદાર સાહેબના જન્મસ્થળ નડિયાદ દેસાઈ વગા વિસ્તારમાં આવેલા જન્મસ્થળે પદાધિકારીઓએ સરદાર સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. અરવલ્લી જિલ્લામાં પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો, જેમાં જિલ્લા કલેક્ટર, ડીડીઓ, એસપી સહિતના જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવો હાજર રહ્યા. ઓધારી તળાવથી મોડાસા ટાઉન હોલ સુધી રન ફોર યુનિટીના કાર્યક્રમ અંતર્ગત રેલી યોજાઈ અને ટાઉન હોલ ખાતે એકતાના શપથ લેવામાં આવ્યા. સોમનાથ મંદિરના સ્વપ્નદ્રષ્ટા સરદાર પટેલને સોમનાથ મંદિર ખાતે પુષ્પાંજલિ અર્પિત કરાઈ. જિલ્લા વહીવટીતંત્ર, સોમનાથ ટ્રસ્ટ તેમજ પોલીસ વિભાગ દ્વારા વિવિધ શાળાના બાળકો અને સ્થાનિકો દ્વારા સરદાર પટેલની યાદમાં વિશાળ રેલી કાઢવામાં આવી. રાજકોટ અને પંચમહાલના રાજવી પરિવારોએ પણ તેમના પૂર્વજોની તકતીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે મૂકવામાં આવે તેવી માગણી કરી છે, ત્યારે હવે મ્યુઝિયમ બનાવવાની જાહેરાત થતાં રાજકોટ અને પંચમહાલના રાજવીઓ તરફથી ધારાસભ્ય સી કે રાહુલજીએ પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ અને સરદાર પટેલ જન્મજયંતિ પ્રસંગે મોરારી બાપુએ મહુવાના તલ ગાજરડામાં ચાલી રહેલી રામકથાના વ્યાસપીઠ પરથી સૌને શુભેચ્છા પાઠવી. મોરારી બાપુએ જણાવ્યું છે કે સરદાર પટેલ વિરલ વ્યક્તિત્વ હતા અને તેમના મુદ્દે રાજકારણ ન થવું જોઈએ. આ બાબતે સત્તાપક્ષ અને વિરોધ પક્ષે માત્ર સરદારના વિચારોને સમજીને દેશના વિકાસમાં કામ કરવું જોઈએ. સમગ્ર દેશ તેના પ્રથમ નાયબ વડાપ્રધાન અને લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ઉજવવામાં વ્યસ્ત છે, ત્યારે આ પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ અને યુવા રમતગમત બાબતોના પ્રધાન રાજ્યવર્ધનસિંહ રાઠોડે દિલ્હીમાં રન ફોર યુનિટીને લીલી ઝંડી આપી હતી. આસામમાં પણ સરદાર પટેલની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થઈ, જ્યાં ગુવાહાટીમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી અને આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે રન ફોર યુનિટીને લીલી ઝંડી આપી. તમિલનાડુમાં પણ રન ફોર યુનિટી યોજાઈ હતી. આ સમયે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું છે કે સરદાર પટેલે આઝાદી બાદ દેશના 500થી વધુ રજવાડાઓને એકીકૃત કરીને ભારતના નેજા હેઠળ લાવ્યા. આ કાર્ય માટે દેશ તેમને સદા યાદ કરશે. સરદાર પટેલની જન્મજયંતિ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ સરદાર પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
आदिवासी संगठनों द्वारा अपायेला बंधना एलान ने भरूचना वालिया झगड़िया सहित नेत्रंग तालुका में मिश्र प्रतिसाद जोवा मळ्यो। स्टेच्यू ऑफ यूनिटी विरोध में आदिवासी विस्थापितों आरोप साथ 31 ऑक्टोबर रोज अंबाजी थी उमरगाम सुधी बंधन एलान आप्युं हतुं। वलसाड जिल्लाना धरमपुर में पण स्टेच्यू ऑफ यूनिटी विरोध में केटलाक आदिवासी संगठनों धरमपुर बंधनुं एलान आप्युं जेनो मिश्र प्रतिसाद मळ्यो हतो। कोई अनिच्छनीय घटना न बने ते माटे पोलीस काफलो तैनात करायो छे। મહીસાગરના સંતરામપુરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને અલગ અલગ જગ્યાએ વિરોધ પ્રદર્શન યોજાયું। બાયપાસ હાઇવે પર ટાયર સળગાવીને વિરોધ કર્યો તો દાહોદ બાયપાસ હાઇવે પર ચક્કાજામ કરવામાં આવ્યો। પોલીસે સામાજિક કાર્યકર રાજુ વડવાઈની અટકાયત કરી। આ તરફ નવસારીની ભીલીસ્થાન ટાઇગર સેનાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિરોધ કર્યો અને આદિવાસી સમાજની નનામી કાઢી। જો કે નનામી લઈને નીકળેલા બીટીએસના કાર્યકર્તાઓને પોલીસે અટકાવતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું। तो बीजी तरफ बीटीएस द्वारा अपायेला बंद ने निष्फळ बनावा भाजपना कार्यकर्ताओ रस्ता पर उतरी आवी बंद दुकानों खोलावी हती, जेथी नवसारी में बीटीएस द्वारा अपायेला बंद ने मिश्र प्रतिसाद मळ्यो हतो। અમદાવાદના પ્રદેશ કોંગ્રેસના નવા સંગઠનની દિવાળી પહેલા જાહેરાત થશે। 200 વધુ સભ્યોની પ્રદેશ કારોબારી બનવાની છે તો કેટલાક સિનિયર નેતાઓના પત્તા પણ કપાઈ શકે છે। આ અંગે દિલ્હી હાઈકમાન્ડ જાહેરાત કરશે। બનાસકાંઠા જિલ્લાની દિયોદર ગ્રામ પંચાયતના સરપંચે ગામના વિકાસ અને ગ્રામજનોને પડી રહેલી મુશ્કેલીના મુદ્દે સરકાર સામે બાયો ચડાવી છે અને ભાજપમાંથી રાજીનામું આપીને સરકાર સામે લડતના મંડાણ કર્યા છે। દિયોદર ગામની વસ્તી 20,000 વધારે છે અને અહીંના રાજવી પરિવારના યુવરાજ ગિરિરાજસિંહ વાઘેલા પહેલા ભાજપમાં સક્રિય હતા, પરંતુ સરકારે તેમના ગામની પ્રજાની માગણી ન સંતોષતા તેમણે ભાજપને રામરામ કરીને મહાસભા યોજીને લોકોની માગણી પૂરી કરવા આંદોલન શરૂ કર્યું છે। અરવલ્લીના બરોડા કોંગ્રેસ ઉપપ્રમુખ ભરત ઠાકોરે અભદ્ર ધાર્મિક ટિપ્પણી બોલતા વિરોધના સૂર ઉઠ્યા છે। અરવલ્લી કોંગ્રેસના લઘુમતી સમાજના 500 આગેવાનોએ રાજીનામાની ચીમકી આપી છે। રાજકોટના મોટી પાનોલી ખાતે તળાવનું પાણી સિંચાઈ માટે છોડવાનો વિરોધ કરવામાં આવ્યો। કોલકી અને ભાયાવદર ગામને સિંચાઈનું પાણી આપવા સામે વિરોધ નોંધાવી ગામના લોકોએ બંધ પાડ્યો હતો। દિવાળી પહેલા દૂધ ઉત્પાદકોને મોટો ઝટકો લાગ્યો છે। ઉત્પાદકોના ભાવમાં ડેરીએ 25 રૂપિયાનો ઘટાડો કર્યો છે। પાછલા 3 મહિનામાં 4થી વખત ઘટાડો થતાં દૂધ ઉત્પાદકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો। ડેરી ઉત્પાદકોને 550 રૂપિયા ચૂકવતી હતી, જે આવતીકાલથી 525 રૂપિયા ચૂકવશે। સુપરવાઇઝરો દ્વારા ગામડાઓની દૂધ મંડળીઓને ફોન દ્વારા માહિતી આપવામાં આવી છે। ઘટાડો આવતીકાલથી લાગુ થશે। સુરેન્દ્રનગરના મૂળીના સરલા ગામે ખેડૂત યુવકે આપઘાત કરી લીધો। પાક નિષ્ફળ જવાથી ખેડૂતે ખેતરમાં જ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો। ખેડૂતને હોસ્પિટલ લઈ જવાતા મૂળી હોસ્પિટલના ડોક્ટરે ખેડૂતને મૃત જાહેર કર્યો। અમદાવાદમાં પુષ્ય નક્ષત્ર નિમિત્તે સોનાની ખરીદીમાં ઘટાડો નોંધાયો છે। ગત વર્ષ કરતા આ વર્ષે 50% જ ખરીદી હોવાનું અનુમાન છે। 30-40% જ્વેલર્સોએ ગ્રાહકોને ઓફર પણ આપી હતી। સોનાના ભાવમાં વધારો હોવાના કારણે ખરીદી ઘટી છે। ડીઆરઆઈએ મુંદ્રા પોર્ટથી 20 કરોડની દાણચોરી ઝડપી। વિવિધ બ્રાન્ડના પ્રોડક્ટ સાથે એક ગાંધીગામ અને એક મુંબઈનો શખ્સ ઝડપાયો છે। મુંદ્રાથી ઉતારેલું કન્ટેનર મુંબઈમાં છુપાવ્યું હતું। દુનિયાભરની બ્રાન્ડેડ વસ્તુનો જથ્થો જપ્ત કરાયો છે। સુરતમાં ડીઆરઆઈના મેગા ઓપરેશનમાં 52 લાખનું સોનું ઝડપાયું છે। આ સાથે જ દિલ્હીના 2 લોકોની ધરપકડ કરાઈ છે। સુરતથી દિલ્હી કારમાં સોનાનું સ્મગલિંગ કરાતું હતું। પકડાયેલા શખ્સો પાસેથી 100 ગ્રામ સોનાના 16 બિસ્કીટ જપ્ત કરાયા છે। અમરેલીના વેપારીઓનું કહેવું છે કે ઓનલાઈન ખરીદી શરૂ થતાં ગ્રાહકો હવે દુકાનમાં આવતા જ બંધ થઈ ગયા છે, જેનો સરકાર હવે ઉકેલ લાવે। સરકાર આ મુદ્દે ઉકેલ નહીં લાવે તો વિરોધ ઉગ્ર બનવાની ચીમકી આપી છે। જામનગર જિલ્લામાં ડુપ્લિકેટ ખાદ્ય સામગ્રીઓ અંધાધૂન વેચાઈ રહી છે, તેમ છતાં આરોગ્ય વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। ખાણીપીણીની દુકાનો પર આરોગ્ય વિભાગના બદલે પોલીસ કર્મીઓએ દરોડા પાડવાની કામગીરી હાથ ધરી છે। અમદાવાદમાં મણિનગર રેલવે સ્ટેશન પર દિવાળીના તહેવારને લઈને હાથ ધરાયું ચેકિંગ। મણિનગર પીઆઈ સહિતના કાફલા સાથે ડોગ સ્કોડની અને બોમ્બ સ્કોડની ટીમ હાજર રહી। સુપ્રીમ કોર્ટે આ વર્ષે ગ્રીન દિવાળી ઉજવવાની પણ વાત કરી છે, પરંતુ બજારમાં મળતા ફટાકડા પૈકી ગ્રીન ફટાકડા અને રેડ ફટાકડાને કઈ રીતે ઓળખવા તેને લઈને વેપારીઓથી લઈ ખરીદનાર પણ મૂંઝવણમાં છે। વેપારીઓ ઇચ્છી રહ્યા છે કે આ બાબતે કોઈ ચોક્કસ ગાઈડલાઇન જાહેર થાય।
કચ્છમાં જોવા મળ્યો સ્વાઇન ફ્લુનો કહેર. એક જ દિવસમાં સ્વાઇન ફ્લુના 11 કેસ પોઝિટિવ નોંધાયા અને આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. ઓક્ટોબર માસમાં સ્વાઇન ફ્લુના 53 પોઝિટિવ કેસ નોંધાયા છે. સ્વાઇન ફ્લુથી કુલ 4 લોકોના મોત થયા છે. મણિનગર વિસ્તારમાં મંગળવારે એક યુવકને હોટલમાં જઈને કૂટણખાનામાંથી આવે છે તેવું કહી તેની પાસેથી 60,000 રૂપિયા પડાવવા માટે પ્રયાસ થયો. યુવકે અન્ય પૈસા સાંજે આપવાનો વાયદો કરી પોલીસને જાણકારી આપી. પોલીસે છટકું ગોઠવીને આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદમાં LRD જવાન લાંચ લેતા ઝડપાયો છે. બાઇક ચાલકને રોકીને લાંચ લેવામાં આવતી ઘટના કેમેરામાં કેદ થઈ છે અને આ લાંચ લેતો વિડીયો વાયરલ થયો છે. અમદાવાદના પાલડીમાં સાહિલ શાહના આપઘાત પાછળ બ્રેકઅપ કારણભૂત હોવાનું પ્રાથમિક કારણ પોલીસને મળ્યું છે. સાહિલ 2 મહિનાથી ડિપ્રેશનમાં રહેતો હોવાનું પરિવારના નિવેદનમાં સામે આવ્યું છે. મહિના પહેલા સાહિલ મુંબઈ સામાજિક પ્રસંગમાં ગયો હતો અને મુંબઈની જ એક યુવતી સાથે મિત્રતા થઈ હતી. આ યુવતીએ સાહિલને છોડતા તે ડિપ્રેશનમાં આવી ગયો અને મન કામ કરતું નથી તેવી ફરિયાદ પણ કરવા લાગ્યો હતો. સાહિલના ડિપ્રેશનની સારવાર 2 મહિનાથી ચાલતી હતી. 3 જેટલા ડોક્ટર સાથે ટ્રીટમેન્ટ ચાલતી હતી. ઉલ્લેખનીય છે કે યુવતીએ સાહિલ સાથે બ્રેકઅપ કરી તેને તમામ સોશિયલ એકાઉન્ટ પર બ્લોક કરી નાખ્યો હતો. વડોદરા ક્રાઇમબ્રાન્ચે ચોરીની ઘટનાઓને અંજામ આપતી ટાબરિયા ગેંગનો પર્દાફાશ કર્યો છે. ક્રાઇમબ્રાન્ચે આ ગેંગના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડતા તેણે અત્યાર સુધીમાં 38 જેટલી ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. આ કબૂલાતમાં ચોરી માટે બાળકોની મદદગારી લેવાતી હોવાનું પણ સામે આવ્યું. ચોરીને અંજામ આપવા રાજસ્થાન બાડમેર ખાતેથી 3 બાળકોને બોલાવાયા હતા અને આ બાળકો શટરમાં ઘૂસીને માજલપુર મકરપુરા સહિતના વિસ્તારોમાં ચોરીનો તરખાટ મચાવતા હતા. દાહોદ ડિવિઝન પોલીસે વિવિધ જિલ્લાઓમાંથી પકડેલા દારૂના જથ્થાનો નાશ કર્યો હતો. દાહોદ પોલીસે છેલ્લા 3 વર્ષ દરમિયાન જિલ્લાના વિવિધ સ્થળોએથી 2.90 કરોડનો દારૂનો જથ્થો પકડ્યો હતો. બનાસકાંઠાના ડીસામાં નગરપાલિકાની સામે આવેલી ફટાકડાની દુકાનમાં આગ લાગી, જેના કારણે ફટાકડાની આસપાસ આવેલી અન્ય દુકાનોમાં પણ આગ ફેલાઈ હતી. 3 બાઇક સહિત લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાક થઈ ગયો. જાણકારી મળી છે કે આ ફટાકડાની દુકાન પરવાનગી વિના ચાલતી હતી. દાહોદમાં કારમાં અચાનક આગ લાગી, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. એન્જિનમાં હીટ થઈ જવાથી આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે. આણંદમાં સુપરમાર્કેટમાં મોડી રાત્રે આગ લાગી હતી. સુપરમાર્કેટના બેઝમેન્ટમાં આગ લાગતા 2 દુકાનો બળીને રાખ થઈ ગઈ. ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો. સુપરમાર્કેટમાં 400 જેટલી કપડાની દુકાનો આવેલી છે. અમદાવાદમાં નારણપુરા ખાતે હાઉસિંગ ફ્લેટમાં પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થઈ ગયો. 132 ફૂટ રિંગરોડ પર આવેલા સૂર્યમ એપાર્ટમેન્ટના પાણીની ટાંકીનો સ્લેબ તૂટતા રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. સુરતના વેસુ વિસ્તારમાં BRTS રૂટમાં અકસ્માત થયો. એક કિશોર રસ્તો ઓળંગવા જતો હતો તે સમયે BRTS બસે તેને અડફેટે લેતા કિશોરનું ઘટના સ્થળે જ મોત થયું છે. અકસ્માત સર્જાતા જ બસ ચાલક અને કંડક્ટર બંને ફરાર થઈ ગયા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના બારડોલીથી સરભણ જતા રસ્તા પર અકસ્માત સર્જાયો. બાઇક અને સ્કોર્પિયો ગાડી વચ્ચે અકસ્માત થતાં 2 વ્યક્તિઓના મોત થયા. અકસ્માતની જાણ થતાં જ બારડોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. ભાવનગરના કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં યુવાન પર કરાયો છરી વડે હુમલો. પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી બાદ યુવક પર હુમલો થયો. યુવક પર છરી વડે હુમલાના CCTV દ્રશ્યો પણ સામે આવ્યા છે. મુંબઈના માનખુર્દમાં એક વ્યક્તિએ પ્રેમી યુગલ પર ચપ્પુ વડે હુમલો કર્યો અને બંનેને ઇજાગ્રસ્ત કર્યા. બાદમાં હુમલાવરે પોતાને ચપ્પુ પણ માર્યું હતું. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. જાણકારી મળી છે કે યુવતી હુમલાખોરની પ્રેમિકા હતી. ગીર ગઢડાના ફુરેડા ગામ નજીક સિંહબાળનું મોત થયું છે. જો કે આ સિંહબાળનું મોત કયા કારણોસર થયું તેની વિગતો હજુ સુધી સામે આવી નથી. મહત્વનું છે કે આ પહેલા દલખાણિયા રેન્જમાં 23 સિંહોના મોત નિપજ્યા હતા અને તેમાં પણ કેટલાક બાળ સિંહ હતા. કોના સરદાર બાદ હવે લડાઈ નહેરુ જેકેટ અને મોદી જેકેટની થઈ ગઈ છે. સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિ મૂનના ટ્વીટ બાદ જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને પૂછ્યું છે કે નહેરુ જેકેટ ક્યારે બની ગયું મોદી જેકેટ.
દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી, ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે ઇન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામ મંદિરના મુદ્દે કહ્યું છે કે ભારતનું ન્યાયતંત્ર મુક્ત છે અને તેના પર દેશની જનતાનો વિશ્વાસ યથાવત રહેવો જોઈએ. સમગ્ર દેશ રામ મંદિર વિવાદનો ઉકેલ ઇચ્છે છે. ન્યાય મોડો મળવો એ પણ ન્યાય ન મળવા સમાન છે. છત્તીસગઢમાં થયેલા નક્સલી હુમલા મુદ્દે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે જેમને લોકશાહીમાં વિશ્વાસ નથી તે લોકો હિંસાનો રસ્તો અપનાવે છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ વિદેશ પ્રવાસે રવાના થયા છે. વેંકૈયા નાયડુ બોત્સવાના, ઝિમ્બાબ્વે અને માલવીના પ્રવાસે છે. અનુપમ ખેરે એફટીઆઈઆઈના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે. તેઓ એફટીઆઈઆઈના સમય આપી શકતા નથી જેથી તેમણે આ રાજીનામું ધરી દીધું છે. છત્તીસગઢના દંતેવાડામાં ઇલેક્શનનું કવરેજ કરવા ગયેલી મીડિયા ટીમ પર નક્સલવાદીઓએ જીવલેણ હુમલો કર્યો. ડીડી ન્યૂઝના કર્મચારીઓ પર થયેલા હુમલાનો એક્સક્લુઝિવ વિડીયો સામે આવ્યો જેમાં એક કેમેરામેન પોતાની આપવીતી વિડીયો મારફતે વર્ણવી રહ્યો છે. મોર મુકુટ શર્માએ પોતાની માતાને સંબોધીને એક વિડીયો બનાવ્યો હતો જેમાં તે જણાવી રહ્યો છે કે અચાનક અમારી ટીમને નક્સલીઓએ ઘેરી લીધી હતી અને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. મારી સાથે 6-7 આર્મીના જવાનો હતા. તે વિડીયોમાં કહી રહ્યો છે કે અહીંથી બચવું મુશ્કેલ છે, જીવતો બચીશ તો સૌભાગ્યશાળી રહીશ. નિડર કર્મચારી જ્યારે વિડીયો બનાવી રહ્યો હતો તે સમયે પણ જવાનો અને નક્સલી વચ્ચે અથડામણ ચાલુ હતી. વિડીયોમાં ફાયરિંગનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો. આ હુમલામાં ડીડી ન્યૂઝના એક કર્મચારી અચ્યુતાનંદ સાહુ, નક્સલ ઓપરેશનના એએસપી અને સીઆરપીએફના એક જવાન શહીદ થયા છે. દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્રી ઈશા અંબાણીના લગ્ન 12 ડિસેમ્બરના રોજ યોજાશે. લગ્ન સમારોહ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એટલે કે એન્ટિલિયામાં 12 ડિસેમ્બરના રોજ પરિવારજનો અને નજીકના મિત્રોની હાજરીમાં યોજાશે. મુંબઈમાં લગ્ન સમારોહ બાદ અંબાણી પરિવાર અને પિરામલ ફેમિલી રાજસ્થાનના ઉદયપુરમાં એક ભવ્ય રિસેપ્શનનું આયોજન કરશે. આ રિસેપ્શનમાં રાજસ્થાની કલ્ચર અને સાદગીનો અનુભવ થશે. અંબાણી પરિવારે ઈશાની લગ્નની કંકોત્રી મુંબઈ સ્થિત સિદ્ધિવિનાયક મંદિરે ભગવાનને અર્પણ કરી હતી. આ દરમિયાન કોકિલાબેન અંબાણી, મુકેશ અંબાણી, નીતા અંબાણી અને પુત્ર અનંત અંબાણી હાજર રહ્યા. યુનાઇટેડ નેશન્સના માનવ અધિકાર વિભાગના ચીફ માઇકલ બોચેલેટે જણાવ્યું છે કે પત્રકાર ખાશોગીની હત્યાના કેસની સ્વતંત્ર તપાસમાં આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો ભાગ લે જેથી પુરાવા અને સાક્ષીઓની વધુ સારી રીતે તપાસ થઈ શકે. ઉપરાંત યુએને સાઉદી અરેબિયાની સરકારને અપીલ કરી છે કે ખાશોગીનો મૃતદેહ ક્યાં છે તેની માહિતી આપે. રશિયાના ઉત્તર પૂર્વમાં આવેલી મુરામાન્સ્ક બંદર પરના જહાજવાડામાં રશિયાનું એડમિરલ જહાજ દરિયામાં ડૂબી ગયું છે. આ જહાજ રશિયાનું તરતું ગોદી પણ ગણાય છે. આ તરતા ગોદી પર વિશાળ ક્રેન તૂટવાથી તેમાં ભંગાણ થયું હતું. રશિયાના વિમાનો એક જગ્યાએથી બીજી જગ્યા પર લઈ જવા માટે આ એકમાત્ર વિશાળ જહાજ હતું. આ જહાજ તેના તૂતક પર 40 યુદ્ધ વિમાનો અને હેલિકોપ્ટર્સ રાખી શકતું હતું. આ ડૂબતા જહાજમાંથી 70 કામદારોને બચાવી લેવાયા છે, જોકે 4 કામદારો ઘાયલ થયા છે અને એક ગાયબ થઈ ગયો છે. ચીનના રાષ્ટ્રપ્રમુખ જિનપિંગે તેની સેનાના ઉચ્ચ અધિકારીઓને કહ્યું છે કે અમેરિકા સાથે તણાવ વધી રહ્યો છે ત્યારે દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનનું નૌકાદળ લડાઈ માટે તૈયાર રહે. દક્ષિણ ચીન સમુદ્ર મુદ્દે ચીનનો દાવો છે કે આ તેનો વિસ્તાર છે. યુએનના આકરા વલણ અને લાંબી મથામણ બાદ બાંગ્લાદેશ અને મ્યાનમારે સંમતિ દર્શાવી છે કે રોહિંગ્યા મુસલમાન તેમના વતન પરત ફરશે. આ પ્રક્રિયા નવેમ્બર માસથી શરૂ થશે. યુએને તેના રિપોર્ટમાં કહ્યું છે કે મ્યાનમારમાં રોહિંગ્યાનો નરસંહાર યથાવત છે. મ્યાનમારમાં રોહિંગ્યા અને બૌદ્ધ ધર્મના અનુયાયી વચ્ચે વિવાદ થયા હતા અને આ પછી મ્યાનમારની સેનાએ રોહિંગ્યા પર અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો, જેને લીધે મ્યાનમારના 7,20,000 રોહિંગ્યાઓ ઘર અને દેશ વિહોણા થતા તેઓ બાંગ્લાદેશ, ભારત અને અન્ય દેશોમાં નિરાશ્રિત બન્યા છે. અફઘાનિસ્તાનના ફરાહ પ્રાંતમાં આર્મીનું હેલિકોપ્ટર તૂટી પડ્યું છે, જેના લીધે હેલિકોપ્ટરમાં સવાર તમામ 25 લોકોના મોત થયા છે. આ હેલિકોપ્ટરમાં અફઘાનિસ્તાનના પશ્ચિમ ભાગમાં આર્મીના ડેપ્યુટી કોર્પ્સ કમાન્ડર અને ફરાર પ્રાંતની વિધાનસભાના અધ્યક્ષ પણ મુસાફરી કરી રહ્યા હતા અને તેમના પણ મૃત્યુ થયા છે. ફરાહ પ્રાંતના કાઉન્સિલ સભ્યનું કહેવું છે કે ખરાબ હવામાનને લીધે હેલિકોપ્ટર
પર્વતની ટોચ સાથે અથડાવાથી તૂટી પડ્યું છે. જો કે બીજી તરફ તાલિબાનનો દાવો છે કે આ હેલિકોપ્ટર તાલિબાનોના આતંકવાદીઓએ તોડી પાડ્યું છે. પાકિસ્તાનમાં ઈશ્વરની નિંદા કરવાના કેસમાં આરોપી મહિલા આસિયા બીબીની ફાંસીની સજા પર પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું છે કે જો આસિયા બીબી સામે કોઈ આરોપ ન હોય તો તેને તરત જ છોડી દેવામાં આવે. વર્ષ 2010માં પાકિસ્તાનની નીચલી અદાલતે આસિયા બીબીને ફાંસીની સજા ફટકારી હતી. આ પછી વર્ષ 2012માં લાહોરની હાઈકોર્ટે આ સજાને યથાવત રાખી હતી, જેની સામે આસિયા બીબીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આસિયા એક ખેત મજૂર હતી. ગામના એક વૃદ્ધે તેની પાસે પીવાનું પાણી માંગ્યું, જો કે બીજી મહિલાઓએ આ પાણી પીવાની ના પાડી અને કહ્યું કે તે ગેર મુસ્લિમ છે, જેની સામે આસિયાએ કહ્યું છે કે શું તે માણસ નથી. આ વિવાદમાં સ્થાનિકોએ મૌલવીને બોલાવીને તેના પર ઇશ્નિંદાનો આરોપ મૂકી દીધો હતો. તો સમાચાર સુપરફાસ્ટમાં અત્યારે આટલું જ. વધુ સમાચારો અને અપડેટ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. અમારું વેબ પોર્ટલ છે ગુજરાતી. નમસ્કાર.